અંદર જીટીઆર ની અંદર સીએસ અને સરચાર્જ નો જે શેર એનો જે ફાળો જે છે એ ડબલ થઈ ગયેલો છે। જીટીઆર એટલે શું? તો કે ગ્રોસ ટેક્સ રેવન્યુ। સરકાર ને કર ના માધ્યમ થી ટેક્સ ના માધ્યમ થી જે રેવન્યુ જે આવક થાય છે એમાં શેર અને સરચાર્જ નો જે ફાળો હતો એ ડબલ થઈ ગયેલો છે, એટલે કે પહેલા જેટલો મળતો હતો એની કરતા વધારે મળે છે। બીજી વાત કરીએ તો સેન્ટર હેઝ ઓલમોસ્ટ ડબલ 19%। 2020-21 એને કીધો પહેલા એને 10% મળતું હતું, કોની અંતર્ગતથી? તો કે શેસ અને સરચાર્જની આવક પહેલા સરકારને 10% થતી હતી, જે હવે 20%ની આજુબાજુ થઈ જશે। લીડિંગ ટુ 15મું નાણાં પંચ, 15મું નાણાં આયોગ જે છે 280 અનુચ્છેદ અંતર્ગતનું, એણે શું કીધેલું છે? રિકમેન્ડિંગ, એને ભલામણ કરેલી છે કે હાયર ગ્રાન્ટ ઇન એડ એન્ડ લોઅર ટેક્સ ડિવોલ્યુશન ટુ ધ સ્ટેટ્સ। રાજ્યને ગ્રાન્ટ ઇન એડ એટલે કે અનુદાન જે સહાય આપવામાં આવશે એ વધારે આપવામાં આવશે, જ્યારે ટેક્સ ડિવોલ્યુશન જે છે એ ઓછું આપવામાં આવશે, એવું આ 15મા નાણાં પંચે કીધેલું છે। હવે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમય અંતર્ગત આજે સેસ અને સરચાર્જ લગાવવાનું કાર્ય જે છે, સેસ અને સરચાર્જ લગાવવાનું કાર્ય એ કેન્દ્ર સરકાર કરે છે। બંને અલગ અલગ વસ્તુ છે। સરચાર્જનો મતલબ શું થાય? સરચાર્જ એ ટેક્સ ઉપર, ટેક્સ ઓન ટેક્સ, એટલે પહેલાં તો જો બંને વસ્તુ જે છે ટેક્સ ઉપર જ લાગે, જે કુલ ટેક્સ હોય એની ઉપર લાગે, પરંતુ સેસ જે છે એ કોઈ સ્પેશિયલ વસ્તુ ઉપર હોય, સ્પેશિયલ ટોપિક ઉપર હોય, જેમ કે હેલ્થ સેસ તો એના પૈસા જે છે એ હેલ્થ ઉપર જ વાપરી શકે, જેમ કે સ્વચ્છતા સેસ તો એના પૈસા સ્વચ્છતા ઉપર જ રાખી વાપરી શકે, પરંતુ સરચાર્જ જે છે એના પૈસા ગમે આ વાપરી શકે, બરાબર? તો સેસ અને સરચાર્જ એ બંને પૈસા કોણ કલેક્ટ કરે છે? કેન્દ્ર સરકાર જ કલેક્ટ કરે છે, અને આનું ટેક્સ ડિવોલ્યુશન થતું નથી। મતલબ કે સેસ અને સરચાર્જ દ્વારા કેન્દ્ર સરકાર પાસે જેટલા પૈસા આવે એ પૈસા રાજ્ય સાથે વહેંચવાના હોતા નથી, એ પૈસા રાજ્ય સાથે વહેંચવાના હોતા નથી। માની લો કે સરકાર હેલ્થ સેસ લગાવ્યો તો આનેથી 10 લાખ કરોડ રૂપિયા ભેગા થયા, તો આમાંથી એક પણ રૂપિયો રાજ્યને નહીં આપવાનો, બીજા પૈસા ઇન્કમટેક્સને જીએસટી નહીં બધામાં આવતો એ બધા રાજ્યને આપવા પડે। કેટલા આપવા પડે? તો એ તો નાણાં પંચ નક્કી કરે એટલા આપવા પડે, ફાઇનાન્સ કમિશનની નિમણૂક એટલે તો કરે છે કે એ નક્કી કરે કે રાજ્યને કેટલા આપવાના અને કેન્દ્રને કેટલા રાખવાના, બરાબર? તો આ તમને ખબર પડી ગઈ હશે। હવે ભારતની અત્યારે એટલું યાદ રાખો કે સેસ અને સરચાર્જ રાજ્ય સાથે ડિવોલ્યુશનમાં એડ કરવામાં આવતો નથી। ભારતની અંદર સેસ સિસ્ટમ જોઈએ તો ધ લેટેસ્ટ ઓડિટ, અત્યારે સરકારની કેન્દ્ર સરકારની ઓડિટ કરવામાં આવેલી હતી, એમાં ખબર પડી શું? કે અબાઉટ 40% જેટલો સેસ કલેક્શન જે છે 2018-19 રિટેન્ડ ઇન ધ કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા, કે 40% જેટલો સેસ છે કલેક્ટ કરવામાં આવેલો હતો ભેગો કરવા, એ હજી CFI કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયા એટલે કે સંચિત નિધિની અંદર જ છે, હજી સુધી વપરાયેલો નથી। સેસ એટલે શું? તો સેસ જે છે ડિફરન્ટ ફ્રોમ ટેક્સીસ એન્ડ ડ્યુટીઝ, લાઇક એક્સાઇઝ ડ્યુટી ને બીજી અલગ અલગ ડ્યુટી હોય, પર્સનલ ઇન્કમ ટેક્સ ને આ બધી વસ્તુ કરતા અલગ અલગ છે। સેસ ક્યારે લાગે? તો જેટલો ટેક્સ હોય એની ઉપર લાગે, ટેક્સ ઓન ટેક્સ, આને શું કહેવાય? એક્ઝિસ્ટિંગ ટેક્સ ઓન ટેક્સ। માની લો કે તમારી આવક ઉપર 10% ટેક્સ લાગે છે, બરાબર? 10% ટેક્સ લાગે છે, અને 2% અને 2% શું લાગે છે? અને 2% સેસ લાગે છે। તો માની લો કે તમારી આવક 100 રૂપિયા છે, તો 100 રૂપિયા ઉપર તમારો ટેક્સ જે છે કેટલો થયો? 10 રૂપિયા। તો સેસ જે છે આ ટેક્સ ઉપર લાગે, આ 10 ઉપર 2% જે છે, 10 ઉપર 2% એટલે કે 10ના 2% 0.2 પૈસાની આજુબાજુ થાય, એ તમારે સેસ લાગે, એટલે કે જે ટેક્સના પૈસા હોય એની ઉપર સેસ લાગે છે। ફોર એક્ઝામ્પલ સ્વચ્છ ભારત સેસ જો અહીંયા વાત કરે છે, ભારત સરકારે ક્લીનલીનેસ એટલે કે સ્વચ્છતાની પ્રવૃત્તિ માટે સ્વચ્છ ભારત સેસ એડ કરેલો હતો કેન્દ્ર સરકારે, આના અંતર્ગત જે પૈસા આવે, બરાબર? તો કે લેવીઝને ઇન્ક્લુડિંગ ટેક્સને આ બધા અંતર્ગત સરકાર ચાર્જને એ બધી વસ્તુ આવે। આ સેસ જનરલી પેડ બાય એવરીડે પબ્લિક, સેસ પે કોણ કરે છે? તો જનતા જે છે એની માટે પે કરે છે, બેઝિક ટેક્સ લાયબિલિટી એના અંતર્ગત, અનુચ્છેદ 270 શું કહે છે? તો કે કોન્સ્ટિટ્યુશન એના અંતર્ગત સેસ ટુ બી એક્સક્લુડેડ ફ્રોમ ધ પ્રિવ્યુ ઓફ ધ ડિવિઝિબલ પુલ ઓફ ધ ટેક્સીસ। મહત્વની વસ્તુ જો મેં તમને અત્યારે જ કીધું કે સેસ જે છે એ રાજ્યો સાથે શેર કરવામાં આવતો નથી, સેસના બધે બધા પૈસા કોણ રાખે? કેન્દ્ર સરકાર। એવું ક્યાં લખેલું છે? એવું અનુચ્છેદ 270માં લખેલું છે। બીજી વાત કરી સેસ કેટલા પ્રકારના આવે, તો જીએસટીની વાત કરીએ તો 2017ની અંદર જીએસટી એડ આવેલો હતો, લેડ ટુ મોસ્ટ સેટિસ બીંગ ડન આવે, એટલે કે 2017માં જીએસટી આવ્યું એના કારણે ઘણા બધા સેસ જે છે એ બધા રદ થઈ ગયેલા હતા, તેમ છતાં પણ સરકાર અમુક નવા નવા સેસ એડ કરે છે। અને અત્યારની વાત કરીએ તો માત્ર 7 સેસ જે છે એ અત્યારે જીવે છે, અત્યારે 7 સેસ છે, કહે કે સેસ ઓન એક્સપોર્ટ, એક્સપોર્ટ કરવાની વસ્તુ હોય એની ઉપર અમુક પ્રકારનો સેસ લાગે, ક્રૂડ ઓઇલ, જ્યારે ક્રૂડ ઓઇલ ખરીદીએ ત્યારે અમુક પ્રકારનો સેસ લાગે છે, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ, અમુક પ્રકારનો એવો સેસ કે જે હેલ્થ અને એજ્યુકેશન માટે વાપરવામાં આવે, રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ, આ સેસ અંતર્ગત જે પૈસા ભેગા થાય એને રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વાપરવામાં આવે, અધર કન્સ્ટ્રક્શન વર્કર વેલફેર સેસ, આ અંતર્ગત જે પૈસા થાય એ પૈસા ભેગા થાય એ બધા કન્સ્ટ્રક્શન બાંધકામના મજૂરો હોય એની ઉપર વાપરવામાં આવે, એના કલ્યાણ માટે વાપરવામાં આવે, પછી નેશનલ કેલામિટી કન્ટિન્જન્સી ડ્યુટી, પછી ડ્યુટી ઓન ટોબેકો એન્ડ ટોબેકો પ્રોડક્ટ્સ, જીએસટી કોમ્પેન્સેશન સેસ, તો અલગ અલગ પ્રકારના સેસ છે, બરાબર? નાણાં મંત્રાલય જે નાણામંત્રી નિર્મલા સીતારામને એક નવો સેસ એડ કરેલો હતો, હેલ્થ સેસ, જે કેટલો છે? 5% એડ કરવામાં આવશે, જે મેડિકલ ડિવાઇસ ઇમ્પોર્ટ કરવામાં આવશે, એટલે કે વિદેશમાંથી જો કોઈ વ્યક્તિ મેડિકલ ડિવાઇસ, મેડિકલ રિલેટેડ યંત્ર મંગાવશે તો એની ઉપર 5% સેસ લાગશે, કયો સેસ લાગશે? હેલ્થ સેસ, અને આ 5%થી જે પૈસા ભેગા થશે એ ભારતની અંદર હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા માટે વાપરવામાં આવશે। પ્રશ્ન ઘણા બધા પૂછી શકે, કેવા પ્રશ્ન પૂછી શકે કે અત્યારે કયો કયો સેસ જે છે એ અવેલેબલ છે, બીજો પ્રશ્ન એ પૂછે છે કે શું સેસના પૈસા રાજ્ય સાથે શેર કરવાના હોય છે, તો કે ના નથી કરવાના, સેસના પૈસા રાજ્ય સાથે શેર નથી કરવાના, એવું ક્યાં કીધેલું છે? તો 270માં કીધેલું છે। અત્યારે કેટલા સેસ છે, નીચેનામાંથી કયો સેસ મહત્વનો છે એ બધી વસ્તુ, હેલ્થ સેસ જે છે એ કેટલા ટકા છે, તો 5% છે, એ કોની ઉપર લાગે છે? તો કે ઇમ્પોર્ટેડ મેડિકલ ડિવાઇસ ઉપર, આ બધા પ્રશ્ન પૂછે